हेलो स्टूडेंट्स, वेलकम टू आराध्य क्लासीस। आज आप धोरण 6 में चैप्टर 10 एनो अपने पार्ट 3 जोवानो छे। आपणे पार्ट 2 में जोयुं हतुं केटलुं एकमो ए 1 किलोमीटर बराबर 1000 मीटर थाय, 1 मीटर बराबर 100 सेंटीमीटर थाय, 1 सेंटीमीटर बराबर 10 mm थाय। परंतु आ मापवानुं केवी रीते अने लंबाईनुं साचुं मापन केवी रीते लेवानुं, चोक्कस माप केवी रीते आपणे मापवानुं छे। तो आपणा दैनिक जीवनमां आपणे अनेक प्रकारनी मापन मात्राओनो उपयोग करीए छे कि नहीं, लंबाई मापवा, पहोळाई मापवा, बराबर। तो लंबाई मापवा माटे आपणे कोनो उपयोग करीए छे? मीटर स्केलनो, जे तमारी फूटपट्टी होय स्केल, बराबर, एनो उपयोग करीए छे। दर्जी मापपट्टीनो उपयोग करे छे, दर्जी कपड़ा सीवडावा जाओ એટલે માપપટ્ટીથી માપ લઈ લે। જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે, મીટર પટ્ટી 1 મીટર, 2 મીટર, 3 મીટર, કેટલા મીટર જોઈએ કાપડ, બરાબર। કોઈ પણ વસ્તુની લંબાઈ માટે માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ। તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ માપી શકો, ફૂટપટ્ટીથી માપવા જાઓ તો વૃક્ષની જાડાઈ માપી શકો છો, તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી। એ શેનાથી મપાય? એ માપપટ્ટીથી જ મપાય, બરાબર। આવા માપને માપવા માટે કોનો ઉપયોગ થાય છે? માપપટ્ટીનો જ ઉપયોગ થાય છે। નાની વસ્તુઓ જે રીતે કે પેન્સિલનું માપ માપવા માટે તમે કંપાસમાં રહેલા 15 સેન્ટીમીટર ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો। કોઈ નાની વસ્તુ માપવી હોય તો આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર। લંબાઈ માપતી વખતે કઈ કઈ સાવધાની રાખવાની છે એ આપણને નીચે આપેલી છે। કઈ કઈ સાવધાની રાખવાની છે? તો સૌથી પહેલાં તો કઈ સાવધાની રાખવાની, આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો। જે રીતે કે અહીંયાથી આની લંબાઈ ચાલુ થાય તો ફૂટપટ્ટી અહીંયાથી જ રાખવાની, બરાબર। પછી અહીંયાથી તમે ફૂટપટ્ટી રાખો ને અહીંયાથી આમ માપો કે આ તો 15 સેન્ટીમીટર, ઓ પણ અહીંયાથી તો 3 સેન્ટીમીટર તો 12 છે, એટલે અહીંયાથી જ માપવાનું, બરાબર। તો કેવી રીતે માપવાનું? કે ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો। જો દેખાય છે આકૃતિમાં, અહીંયાથી લંબાઈ અનુસાર જ રાખવાની છે। કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે, કોઈ ફૂટપટ્ટી તૂટેલી હોય, બરાબર, 1 સેન્ટીમીટર ગાયબ થઈ ગયેલું હોય, શૂન્ય ગાયબ થયું હોય। આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી તો શું કરવાનું? આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્ય આંકનું માપ લેવાનું ટાળો। 1 સેન્ટીમીટરથી ચાલુ કરવાનું, બરાબર, શૂન્યવાળું તૂટી ગયું હોય તો 1 સેન્ટીમીટરથી ચાલુ કરવાનું। પછી શું કરવાનું? એમાં પ્લસ કરી દેવાનું, જે રીતે કે કોઈ ફૂટપટ્ટી છે તમારી, આ 1 ફૂટપટ્ટી છે, બરાબર, એ આગળથી તૂટી ગઈ છે, 2થી ચાલુ થાય છે, 2, 3, 4, 5, 6, હવે આમાંથી માપવું છે તમારે, તો તમે આમ માપશો અને આ આટલી છે, 5 સુધી છે, તો તમે એવું કહેશો કે આની લંબાઈ 5 છે। કહેવાય 5? ના કહેવાય, કેમ? આગળથી તો 1 મિસિંગ છે, આગળથી 0 મિસિંગ છે, બરાબર, એ ફૂટપટ્ટી તો તૂટી ગઈ છે, તમે ચાલુ તો 2થી કર્યું છે માપવાનું, તો શું કરવાનું? પાછળ 2 ઉમેરી દેવાના। જો જેમ કે શૂન્ય આંકથી માપ લેવાનું ટાળો, તમે ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક જેવી રીતે કે 1 સેન્ટીમીટરનો ઉપયોગ લઈ શકો છો, ત્યારે તમે બીજાના છેડાનો અવલોકન, પહેલાંનો અવલોકન બાદ કરી યોગ્ય લંબાઈને પ્રાપ્ત કરી શકો છો। ઉદાહરણ તરીકે 10.8માં 1 છેડાનું અવલોકન 1 સેન્ટીમીટર છે, જ્યારે બીજાનું 14.3 સેન્ટીમીટર છે। આથી વસ્તુની લંબાઈ 14.3 સેન્ટીમીટર માઇનસ 1 એટલે કે 13.13 સેન્ટીમીટર થાય। આવી રીતે માપી શકાય, બરાબર। હવે ત્રીજી શું વસ્તુ ધ્યાન રાખવાની છે? માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે। હવે તમે આમ ફૂટપટ્ટી લો, બરાબર, અને તમે આ બાજુથી જુઓ તો તમને આ ખૂણો દેખાય, આ બાજુથી જુઓ તો આમ દેખાય, અને અહીંયાથી જુઓ તો સીધું દેખાય, એવું થાય છે કે નથી થતું? જો માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે। આકૃતિ 10.9માં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુએ માપ લેવાનું છે તેની બરોબર સામે હોવી જોઈએ। આ ફૂટપટ્ટી છે, 1, 2, 3, 4, 5,
હવે તમે અહીંયાથી જોશો તો સીધું 3 દેખાશે, જ્યાં માપવાનું હોય ને એનાથી સીધું જ દેખવાનું. હવે તમે આમ સહેજ અહીંયાથી ત્રાસી નજરે જોશો તો સહેજ આ 4 માપ દેખાશે, અહીંયાથી જોશો તો 2 માપ દેખાશે. બરાબર, આવી રીતે માપ અલગ અલગ દેખાઈ શકે છે. તો શું કરવાનું કે જ્યાંથી માપવાનું એને બરાબર સામે હોવી જોઈએ. સ્થિતિ બી આંખની સાચી સ્થિતિ છે. ધ્યાન રાખો કે બી પરથી જોવાનો અવલોકન 7.5 સેન્ટીમીટર છે, જ્યારે એ અને સી પરથી જોતા અલગ હોઈ શકે છે, જેવી રીતે કે આ આકૃતિમાં દર્શાવ્યું છે. જો આ એક છોકરો છે, હવે અહીંયાથી જોવે છે તો એને 7 દેખાય છે. જો જ્યારે જોવે છે એને આ સીધું માપ આ બરાબર છે, હવે આ સાઈડથી જોવે તો એને 7 માપ દેખાય છે, 7થી વધારે, 7.5. આ બાજુથી જોવે છે તો એને 8.5 જોવાય છે. બરાબર, પરંતુ એક્ઝેક્ટ માપ કયું છે? આર્યું બરાબર 7.5 છે. ઓકે, હવે પ્રવૃત્તિ 3 કરવાની છે. એમાં શું કરવાનું છે કે તમારા સહપાઠીની લંબાઈ પહેલાં વેત અને પછી માપપટ્ટી દ્વારા માપો. પહેલાં વેતથી માપી દેવાનું, 1 વેત, 2 વેત, 3 વેત. બરાબર, તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો તથા માથા ઉપર દિવાલ પર એક નિશાન કરો. આ તો નાનપણથી કરતા આવ્યા છે આપણે, હાઈટ માપીએ છીએ ને દિવાલ પર, જેમ જેમ મોટા થઈએ એટલે નિશાન બનાવતા જઈએ દિવાલ પર. આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલાં તમારી વેત દ્વારા માપો. પહેલાં આમ વેતથી માપી દેવાનું, 1 2, તે આપણે એવું કરીએ છીએ નાના હોય ત્યારે કરતા જ હતા. બરાબર, અત્યારે બી કદાચ કરતા હશો. તમારી વેત દ્વારા માપો અને પછી માપપટ્ટીથી માપો કેટલું થાય છે. અન્ય વિદ્યાર્થીને પણ આ જ રીતે લંબાઈ માપવાનું કહો. બધા જ તારણ કોષ્ટકમાં તો બધાના વેત અલગ અલગ હોય એટલે અલગ અલગ આવે. બરાબર, વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત પરિણામ ધ્યાનપૂર્વક અધ્યયન કરો. કોલમ 2માં પ્રમાણે પરિણામ એકબીજાથી ભિન્ન હોઈ શકે છે, કારણ કે વિદ્યાર્થીઓની વેતની લંબાઈ કેવી હોય, જુદી જુદી હોઈ શકે. બરાબર, હવે કોલમ 3ના પરિણામને જુઓ, જેમાં બધા જ માપ યોગ્ય માત્રામાં દ્વારા લેવામાં આવે. જો વેતમાં માપીએ કોઈ રીતે કે જેવી કે દ્રષ્ટિ છે એને 10 વેત, આને 12 વેત આવ્યું, આને 11 વેત આવ્યું, પરંતુ અહીંયા જે મીટર પટ્ટીથી માપીશું એ તો 3 માટે કેવું હશે, સરખું જ હશે. બરાબર, હવે જુઓ પરિણામ એકબીજાના માપની અત્યંત નજીક છે, પરંતુ શું તેઓ સંપૂર્ણપણે સમાન છે? જો ના, તો તમારા વિચારથી શા માટે તફાવત દેખાય છે? આખરે બધા જ એક જ સેલનો ઉપયોગ કરી રહ્યા છે, ભિન્ન ભિન્ન વેતોનો ઉપયોગ તો નથી કરી રહ્યા. આ માપ લેવાની નાની નાની ત્રુટીઓ હોઈ શકે, માપનમાં નાની નાની ત્રુટીઓ આવી શકે. ત્રુટીઓ એટલે કે ખામી. બરાબર, ત્રુટીઓ એટલે શું થાય, ખામી આવી શકે. માપનની આવી કેટલીક ત્રુટીઓ વિશે જાણકારી તથા વ્યવહારમાં લાવવાના મહત્વ વિશે ઉપરના ધોરણમાં જાણશો. એટલે ત્રુટિ વિશે આપણે ડિટેલ્સમાં આના પછીના બીજા, મીન્સ આના પછીના નહીં એટલે બીજા સ્ટાન્ડર્ડમાં જોઈશું. ચલો, કોઈ વક્રરેખાની લંબાઈ માપવી છે. કોઈ વક્રરેખા હોય એની લંબાઈ માપવી છે, તો આપણે કોઈ વક્રરેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી. વક્રરેખા એટલે કે આમ 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 દોડું, તો આને આપણે આમ અહીંયાથી ફૂટપટ્ટી રાખીને અહીંયાથી આમ માપી શકીએ તો સાચું આવે? ના, આ બધું ક્યાં જશે. બરાબર, વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ. કોનો? દોરીનો. હા, જો પ્રવૃત્તિ, વક્રરેખા એ બીની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બાંધો અને આ ગાંઠને બિંદુ એ પર રાખો. આવી રીતે આનું માપ માપવું છે તો શું કરવાનું, આપણે આ દોરી વડે બરાબર અહીંયા ગાંઠ માપવાની, અહીંયા ગાંઠ મારવાની, અને દોરી અહીંયાથી આમથી આમ આમથી આમ એટલું જેટલી લંબાઈ છે એટલી કરવાની. પછી શું કરવાની, દોરીને આમ સીધી કરી દેવાની અને પછી એને ફૂટપટ્ટી વડે અથવા તો માપપટ્ટી વડે માપી લેવાનું, એટલે એની લંબાઈ આપણને જે છે એ ખબર પડી જાય. ચલો, તો બી જોઈએ. આ ગાંઠને બિંદુ એ પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાઈ રાખો. ઢીલી નહીં રાખવાની, દોરી એકદમ ફિટ ટાઈટ રાખવાની. તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો
અને તમારા બીજા હાથી દોરીના થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્ર રેખાના બિંદુ બી સુધી પહોંચો. દોરીનો જે ભાગ બિંદુ બી પર છે તેને નિશાનીથી અંકિત કરો. હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો, મેં તમને કીધું ને બરાબર, એને પોડી કરી દેવાની અને એને મીટર સ્કેલથી માપી દેવાનું. દોરીની શરૂઆતની ગાંઠ તથા બીજા છેડા પર નોંધાયેલ નિશાનની વચ્ચે લંબાઈનું માપો અને આ માપ એ વક્રરેખા એ બીની લંબાઈ છે. કોઈ પણ આમામામ દોરી હોય આનું માપ, તો આનું માપ આપણે ફૂટપટ્ટી વડે ના માપી શકીએ. આને માપવું હોય બરાબર તો જે રીતે કે આમામામ છે તો દોરી એ પ્રમાણે આવી રીતે ટાઈટ આમ ટાઈટ કરવાની, પછી આ દોરીને આમ સીધી કરી દેવાની, એને માપપટ્ટી વિશે વડે માપવાનું બરાબર. ચલો તો આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા આપણે કેટલાક યોગ્ય સાધનોની પણ જરૂર પડે છે. ચલો જોઈએ, આપણી આસપાસ કેટલીક ગતિશીલ વસ્તુઓ ગતિ કરતી હોય ને એ વસ્તુઓ, જો એવી વસ્તુ વિશે વિચારો કે જે તમે હમણાં જ જોઈ છે તેની યાદી કોષ્ટકમાં, જેમ કે સ્કૂલ બેગ છે, મચ્છર છે, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિ, અહીં તહીં જતા લોકો, વિશેષ પતંગિયા, કૂતરા, ગાય બરાબર, એ બધાને તમે જોયા હશે. હવે કેટલી મોટી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો. તેમાંથી કેટલાક ગતિશીલ છે તો કેટલાક સ્થિર છે, જેમ કે કોઈ ખુરશી છે એક જગ્યાએ પડી છે તો એ સ્થિર છે. કોઈ કીડી છે તો કીડી તો સ્થિર રહેવાની ના ભાઈ, એ તો આમથી આમ કેટલું જશે બરાબર. કોઈ નાનું બાળક હોય એ આમથી આમ જશે, પતંગિયું જશે, કૂતરા, ગાય બરાબર. તમે જેવી રીતે કે ઘર છે, ઘર પછી ગતિશીલ વસ્તુઓ, સ્થિર વસ્તુ કઈ? ઘર, ટેબલ, ઘડિયાળ. ગતિશીલ વસ્તુઓમાં ઉડતી ચકલી, ઘડિયાળના સેકન્ડ કાંટા બરાબર, પછી ગાડી, એ બધું ગતિશીલ વસ્તુઓ છે. તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાન પર હોતા નથી, જ્યારે ટેબલ એ એક જ સ્થાન પર પડેલું હોય છે. આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં હોય છે કે કોઈ સ્થિર હોય છે. અમુક વસ્તુ ગતિમાં હોય ત્યારે અમુક વસ્તુ સ્થિર હોય. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. કીડી છે એને આપણે જોઈએ. ચલો પ્રવૃત્તિ 6, જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો. મોટી શીટ ફેલાવાની, તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. આ ઘરે કરજો, મજા આવશે. આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે કીડીઓ તથા થોડી જ વારમાં એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓ ફરતી દેખાશે, ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકા, કોઈ એક કીડીને ધ્યાનથી જોઈ રહેવાનું, એ કાગળની શીટ લેવાની, એમાં ખાંડ નાખી દેવાની અને એક એમાં છે ને એક કીડીને પકડી લેવાની, એક કીડીને ધ્યાનથી જોવાનું. એ કીડી જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં તમારું ચિહ્ન કરતું જવાનું. જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધતી જાય તેમ તેમ પેન્સિલના ટપકા અંકિત કરતા જાઓ અને કેટલાક સમય પછી કાગળની શીટને હલાવી ખાંડના દાડો અને કીડીઓને દૂર કરી દો. હવે વિવિધ બિંદુઓને તે જ કાગળ પર અંકિત કર્યા હશે, તેને તીરના નિશાન વડે કીડીની દિશા જાણી શકો છો. હવે જો આમાં બતાડ્યું છે આ એક કીડી છે બરાબર, એક જ મિનિટ, હા ઓકે, જેવી રીતે કે આ એક કીડી છે, અહીંયાથી ખાતી ગઈ, પછી અહીંયાથી આગળ ગઈ, અહીંયાથી અહીંયા ગઈ, અહીંયાથી અહીંયા ગઈ, પછી પાછી અહીંયા ગઈ અહીંયાથી અને પછી અહીંયા ગઈ બરાબર. તો આના પરથી આપણે કીડીની દિશા બતાવશો કે કઈ બાજુ છે. તમારું બિંદુ જે અંકિત કર્યા હશે કેટલીક સેન્ટર અંતરાલમાં કીડીની ગતિની ગતિ દર્શાવે છે. આ બધા જે ટપકા છે એ શું છે? કીડીની ગતિ દર્શાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી જ હોય છે, ખરું ને? પ્રવૃત્તિ 5માં વસ્તુના જૂથ બનાવતી વખતે તમે ઘડિયાળ, સિલાઈ મશીન, વીજળીનો પંખો જેવી વસ્તુને એક જૂથમાં રાખ્યા, એ કેવા હતા? સ્થિર. શું આ બધા જ વસ્તુઓ એક સ્થાનથી બીજા સ્થાને ગતિ કરી રહી છે? ના, નથી કરી રહી.
પંખાના પાંખિયા અને ઘડિયાળના કાંટાની કેવી ગતિ કરે છે? શું આ ગતિ રેલગાડી જેવી છે? ચાલો હવે આપણે કેટલીક ગતિના પ્રકારો જોઈએ, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ગતિના પ્રકારો. થેન્ક યુ.